अमृत भारत स्टेशन योजना हेठळ भारतना 508 रेलवे स्टेशनोना पुनः विकास माटेनो शिलान्यास कार्यक्रम वीडियो कॉन्फरन्सिंगना माध्यमथी योजायो। भरूचना सांसद मनसुख वसावाए सभाने संबोधता कह्युं हतुं के आजनो दिवस आनंद अने खुशीनो छे। अमृतकाळनो प्रारंभ नवी ऊर्जा अने नवा संकल्प साथे भरूच सहित भारतना 508 जेटला रेलवे स्टेशनोनो कायापलट थशे। रूपिया 34 કરોડના ખર્ચે જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનનું નવનિર્માણ થશે ત્યારે આ સ્ટેશનમાં તમામ યાત્રીઓ માટે જરૂરિયાત મુજબની તમામ સુવિધા મળતા પ્રવાસી માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતા રહેશે। ભરૂચની ઓળખ સમાન તેની અસ્મિતા ભર્યો ઇતિહાસની ઝાંખી કરાવતું નવું રેલવે સ્ટેશન બનશે। એટલું જ નહીં, ભરૂચ રેલવે સ્ટેશન સાથે દહેગામ પાસે બુલેટ સ્ટેશન બનતા ભરૂચના લોકોની મુસાફરી વધુ ઝડપી બનશે। ભરૂચ હવે ભાંગ્યું ભાંગ્યું ભરૂચ નથી રહ્યું, પણ ભવ્ય અને સમૃદ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે। 170 વર્ષ બાદ સ્ટેશન આધુનિક રંગ રૂપ ધારણ કરશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણ સિરણા, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, ચીફ પ્રોજેક્ટ મેનેજર વડોદરા મંડળ વેસ્ટર્ન રેલવેના કે એલ મીના, જિલ્લા ભાજપના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રેલવે વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશનમાં 34 કરોડ જેટલી મોટી રકમ સાથે અલગ અલગ સુવિધા આજે શિલાન્યાસ થવાનો છે, એના માટે અમે રેલવે મંત્રાલયનો ભરૂચ જિલ્લાના સાંસદ તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ ભરૂચ જિલ્લાની જનતાને દેશના કોઈ પણ ખૂણે જવું હોય રેલવે થકી, સામાન્યમાં સામાન્ય માણસ, ગરીબમાં ગરીબ માણસ પણ સમયસર પહોંચે, કોઈ પણ જાતની તકલીફ વગર પહોંચે, એના માટે આવનારા દિવસોમાં તમામે તમામ રેલવે, જે દૂરની રેલવે છે એ બધા જ રેલવે સ્ટેશનો ના રેલવેના અહીંયા સ્ટોપેજ મળશે, અને એ સાથે સાથે તમામ પ્રકારની જે મોટા રેલવે સ્ટેશનોમાં સુવિધા હોય છે, જે સમયની માંગ પ્રમાણે એ બધી જ સુવિધાઓ રેલવે ક્રોસ કરવાથી માંડીને દિવ્યાંગજનો થી માંડીને પેસેન્જરો અને બીજું કોઈ તકલીફ ના પડે, સ્ટોલ થી માંડીને બધી જ ખાવા પીવાની બધી જ સુવિધાઓ આ ભરૂચ રેલવે સ્ટેશન પણ પૂરી પાડવામાં આવશે। અને સમૃદ્ધ ભારત સ્ટેશન સ્કીમ પુનર્વિકાસ કે સંદર્ભ અંતર્ગત ભરૂચ સ્ટેશન કા ભી પુનર્વિકાસ કા કાર્ય આરંભ હોના હૈ। યહાં પર કરીબ 34 કરોડ રૂપે કે વિભિન્ન કાર્ય જિસમેં ફચાડ કા ડેવલપમેન્ટ, સૌંદર્યકરણ એવં दूसरे वाटर टॉयलेट्स, इन सब का विकास किया जाएगा और सारी व्यवस्थाओं का आधुनिकीकरण किया जाएगा।